હેલો એવરી વન આ વિડીયોની અંદર આપણે ધ લાસ્ટ લેફની ફૂલ ઓન સમય જોઈશું ઇન અ લિટલ ડિસ્ટ્રિક્ટ વેસ્ટ ઓફ વોશિંગ્ટન સ્કવેર ધ હેવ રન ક્રેઝી એન્ડ બ્રોકન ધેમસેલ્વ ઇન સ્મોલ સ્ટ્રીટ કોલ્ડ પ્લેસીસ ઇન અ લિટલ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રીક મીન્સ જિલ્લો ધ સ્ટ્રીટ મીન્સ એરિયો રન ક્રેઝી મીન્સ આડાઓ બ્રોકન મીન્સ તૂટેલી સ્મોલ સ્ટ્રીપ્સ મીન્સ નાના નાના ટુકડાઓમાં વોશિંગ્ટન સ્ક્વેરની પશ્ચિમમાં આવેલા એક નાનકડા જિલ્લાઓ જિલ્લામાં શેરીઓ છે એ આડાઓ થઈ ગઈ છે અને જે નાના નાના ટુકડાઓમાં વેચાઈ ગઈ છે જેને પ્લેસીસ મીન્સ જગ્યાના નામથી ઓળખવામાં આવે છે આ જગ્યાઓ મેક્સ સ્ટ્રેન્જ એન્ગ કવ આ જગ્યાઓ છે એંગલ્સ મીન્સ ખૂણાઓ એન્ડ કવસ મીન્સ વણાંકો કે આ જગ્યાઓ છે ઘણા બધા ખૂણાઓ અને ઘણા બધા વણાંકો છે બનાવે છે વન સ્ટ્રીટ ક્રોસીસ ઇટ અ ટાઈમ ઓર ટુ કે એક સ્ટ્રીટ છે એ એક અથવા તો બે વખત છે વળાંક વણે છે એન આર્ટિસ્ટ વન ડિસ્કવર્ડ અ વેલ્યુએબલ પોસિબિલિટીઝ ઇન ધીસ ટ્રીટ જેનાથી આર્ટિસ્ટ કલાકાર છે એ ડિસ્કવર્ડ મીન્સ શોધી કાઢવું વેલ્યુએબલ મીન્સ કિંમતી પોસિબિલિટીસ મીન્સ સંભાવના કે એક કલાકાર છે એ આ શેરીની અંદર એક મૂલ્યવાન સંભાવના છે એ શોધી લે છે એના માટે એક મૂલ્યવાન સંભાવના છે કઈ રીતે સપોઝ ધારો કે અ કલેક્ટર વિથ અ બિલ ફોર પેન્ટ પેપર એન્ડ કેનવાસ શુડ ઇન ધીસ રૂટ સડનલી મીટ કમિંગ બેક વિધાઉટ અ સેન્ટ હેવિંગ બિન પેઇડ ઓન એકાઉન્ટ સપોઝ ધારો કે આ કલેક્ટર જે બિલ કલેક્ટર કલેક્ટ કરવા વાળો માણસ છે કલેક્ટર વિથ અ બિલ ફોર પેન્ટ કે જ્યારે બિલ લેવા માટે આવે છે સેના માટે પેન્ટ માટે પેપર માટે અને કેનવાસ માટે આ બધી પેઇન્ટરની વસ્તુઓ છે પેઇન્ટિંગ પેઇન્ટર જ્યારે પેઇન્ટિંગ કરે છે ત્યારે આ બધી વસ્તુઓનો યુઝ કરે છે તે વસ્તુઓ માટે જ્યારે બિલ કલેક્ટર છે એ બિલ કલેક્ટ કરવા માટે આવે છે ત્યારે ઇન ટ્રાવઝિંગ ધીસ રૂટ ટ્રાવર્ઝિંગ મીન્સ પસાર થવો અને રૂટ મીન્સ રસ્તો કે જ્યારે આ રસ્તેથી કલેક્ટર પસાર થાય છે સડનલી અચાનક જ મીટ હિન્સાલ કમિંગ બેક ફરીથી એક જગ્યાએ પાછો આવી જાય છે વિધાઉટ ચૂકવણી કરવી અને આ આર્ટિસ્ટ લોકોને એક પણ પૈસાની ચુકવણી કરવી પડતી નથી કેમકે આના રસ્તાઓ કેવા છે ખૂબ જ આડાઉડા છે ઘણા બધા ખૂણાઓ છે ઘણા બધા એંગલ્સ છે જેના લીધે આખી કોલોની છે આર્ટિસ્ટ લોકોથી ભરેલી છે જ્યારે બિલ કલેક્ટર છે પેઇન્ટ પેપર અને કેનવાસ માટે બિલ કલેક્ટ કરવા માટે આવે છે ત્યારે આ લોકો પાસેથી એ કંઈ પણ ચૂકવણી કર્યા વિનાશ ત્યાંથી જતો રહે છે કેમકે પોતે પણ એ રસ્તાઓની અંદર ગૂંચવાઈ જાય છે નેક્સ્ટ ઓલ ગ્રીનવિચ વિલેજ ધ આર્ટ પીપલ્સ કમ ટ્રોલિંગ હંટીંગ ફોર નોર્થ વિન્ડોઝ એન્ડ સેન્ચ્યુરી ગેબલ્સ એન્ડ ડચ એટિક્સ એન્ડ લો

કે એના લોકોને લગતું એ સેમ લોકોને લગતું એટલે કહી શકીએ આપણે કે આર્ટિસ્ટ લોકો બધા ત્યાં આર્ટિસ્ટ લોકો રહે છે એન્ડ નીચી તો આ વિલેજમાં કલાકારો જે છે એ લોકો છે ભટકતા અને નોર્થ વિન્ડોઝમાં વિન્ડોઝ થી એટીન સેન્ચુરીમાં શિકાર થતા તેઓ આવા નીચાણવાળા બાંધકામવાળી જગ્યાએ અને સેમ પ્રોફેશન વાળા લોકો છે જે લોરેન્ટ पहचे इंड फ्रॉम सिक्स एवेन्यू एंड बीकम अची देड इटेड मीन्स आयात करवी सम पीटर मक्स पीटर मक्स मीन्स आए के uh, ए प्याला के प्याला પીટર મીન્સ થાય છે કે સિલ્વર અથવા તો ધાતુના પ્યાલા જર્મન સિલ્વર ધાતુના ધાતુના વાસણ મક્સ મીન્સ પ્યાલા કે લોકો છે એવા જૂનવાણી એવા ધાતુના પ્યાલા અને ચેફિંગ ડીશ મીન્સ કહી શકે કે જુનવાણી ડીશ કે જે ડીશ નીચે પ્યાલા જેવો આકાર હોય છે કે જે ઘોડી પર રાખવામાં આવે છે એવી ડીશ કેવી એવી ડીશ અને એવા પ્યાલાઓની આયાત કરી

મીન્સ ઈટ અને થ્રી સ્ટોરી મીન્સ ત્રણ માળનું કે ત્રણ માળનું ઈટોનું બનેલું મકાન જ્યાં સુ અને જોન્સી હેડ ધ સ્ટુડિયો કે સુ અને જોન્સી એ નો ત્યાં સ્ટુડિયો હતો એ બંને પણ આર્ટિસ્ટ જ હતી બંને પેઇન્ટર હોય છે ત્યાં એનો સ્ટુડિયો છે જોન્સી વોઝ ફેમેલિયર ફોર જોનના કે જોન્સી છે ફેમિલિયર મીન્સ એ નામથી ઓળખાતી જોનના નામથી ઓળખાતી વન વોઝ મેની એન્ડ Other from California, One is mainini and second one is California, Ek California thi Hati. They had met at the Table de Hot, means Table de Hotel of an eighth Street, Delmonico's, and found their test in art chicory salad. Bishop Slaves saw cog cognilial that the joint studio resulted. કે તેઓ ક્યાં મળે છે સુ એન્ડ જોન્સી કે ધે મે હેડ મીટ એટ ટેબલ ડી હોટલ એક હોટલ ના ટેબલ પર એ લોકો બંને મળે છે જે 8th સ્ટ્રીટ માં આવેલું છે ડેલ મોનિકો એન્ડ ફાઉન્ડ અને બંને જ્યારે મળે છે ત્યારે શું ફાઉન્ડ કરે છે કે તેઓના ટેસ્ટ છે આર્ટ ની અંદર એ પણ સેમ છે પ્લસ ચિકોરી સલાડ વાનગી નું નામ છે મીન્સ એનો બેન બંનેના ખાવાના ઇન્ટરેસ્ટ પણ સેમ છે એન્ડ બિશોપ સ્લીવ્સ મીન્સ અહીંયા કહી શકીએ કે એને વસ્ત્ર પહેરવાની જે હેબિટ છે એ પણ સેમ છે એટલે ઘણું બધું સેમ જોવા મળે છે અને એનું રિઝલ્ટ શું આવે છે કે બંને છે જોઈન્ટમાં સ્ટુડિયો છે એ સ્ટાર્ટ કરે છે નેક્સ્ટ ધેટ વોઝ ઇન મે કે સ્ટુડિયો છે એ મેમાં હતો ઇન નવેમ્બર જ્યારે નવેમ્બર આવે છે અ કોલ્ડ અનસીન સ્ટ્રેન્જર વોમ ધ ડોક્ટર કોલ્ડ ન્યુમોનિયા કે કોલ્ડ મીન્સ ઠંડો અનસીન મીન્સ દેખાય નહીં તેવો અદ્રશ્ય સ્ટ્રેન્જર મીન્સ અજાણ્યું વોમ કે જેને ધ ડોક્ટર કોલ્ડ ન્યુમોનિયા કે જેને ડોક્ટર છે એ ન્યુમોનિયા કહે છે અજાણ્યો એવો દેખાય નહીં તેવો ઠંડા પ્રકારનો કહી શકીએ કે એક રોગ જે નવેમ્બરમાં આવેલો હતો ડોક્ટર જેને ન્યુમોનિયા કહે છે સ્ટોક્ડ અબાઉટ ધ કોલોની મીન્સ કહી શકીએ કે પીછો કરતું કોલોની મીન્સ વસાહત એ વસાહતની અંદર છે ચારે બાજુ સ્પ્રેડ થઈ જાય છે ટચિંગ વન હિયર એન્ડ ધેયર વિથ હિસ આઈસી ફિંગર્સ ટચિંગ મીન્સ સ્પર્શ કરતું કે વન હિયર એન્ડ ધેયર અહીંયા અને ત્યાં બધી જ જગ્યાએ તેની ઠંડી આંગળીઓથી છે પ્રસરી જાય છે over on the east side this revenger strode boldly smiting his victims by scores but his feet trod slowly through the maze of the narrow and moss-grown places over on the east side ke east side ma purva side ma baju, the revenger strode boldly રિવેન્જર મીન્સ થાય છે કે ત્રાસ આપનાર સ્ટ્રોડ એકદમ સ્ટ્રોંગ બોડલી મીન્સ હિંમતભર આગળ વધીને અને કે તેનો શિકાર બનાવતા બાય સ્કોર્સ મીન્સ ઘણા બધા લોકોને જેને ગણી ના શકાય તેટલા લોકોને કે આ ત્રાસ આપનાર જે ન્યુમોનિયા છે એ પૂર્વ તરફ હિંમતભર આગળ વધીને ઘણા બધા લોકોને અથવા તો ઘણા બધા પીડિતોને એનો શિકાર બનાવી લે છે બટ હિસ્ટ્રી ટ્રોટ સ્લોલી થ્રુ ધ મેઝ ઓફ ધ નેરો એન્ડ મોસ ગ્રોન પ્લેસીસ મોસ ગ્રોન મીન્સ ભૂલ અને મેઝ મીન્સ રસ્તા અને ન્યુમોનિયાના ઠંડ એના જે પગ છે ટ્રોટ સ્લોલી કે થોડા ધીમે ધીમે ચાલીને આના જે રસ્તાઓ છે એમાંથી સાંકડા અને ભૂલભુલામણીવાળા રસ્તાઓ છે એમાંથી પસાર થઈ જાય છે મિસ્ટર ન્યુમોનિયા વોઝ નોટ વોટ યુ વુડ કોલ અ ચીવેલરિક ઓલ્ડ જેન્ટલમેન કે આ જે ન્યુમોનિયા છે શ્રી ન્યુમોનિયા વોઝ નોટ વોટ યુ વુડ કોલ અ ચીવેલરિક ઓલ્ડ જેન્ટલમેન જીવેલરિક મીન્સ જાદુઈ ઓલ્ડ જેન્ટલમેન મીન્સ વૃદ્ધ

બાય કેલિફોર્નિયા જેફિયર્સ વોઝ ફેર ગેમ મીન્સ મીન્સ રમત ફોર ધ રેડ લાલ રંગની જીવાત શોર્ટ બ્રિથેડ ટૂંકા શ્વાસ વાળા એન્ડ ઓલ ડફર વૃદ્ધ ડફો કે જે એવી સ્ત્રી જે કેલિફોર્નિયા જેફિયર્સ માં હતી જેનું બ્લડ છે એકદમ થીન હતું અને જેની અંદર લાલ રંગના જીવાણુઓ હતા શોર્ટ બ્રિદ્ધે ટૂંકા શ્વાસ પડી હતી અને જે ઓલ્ડ હતી જે આનો શિકાર બની જાય છે ન્યુમોનિયાનો શિકાર છે એ બની જાય છે બટ જોન્સી સ્મોટ બટ જે આ જોન્સી છે શું અને જોન્સી જેમાંથી જોન્સી છે હિસ્મોટ તે ન્યુમોનિયા ન્યુમોનિયા છે એને પછાડી દે છે એને ન્યુમોનિયાની અસર થઈ જાય છે એન્ડ લે મીન્સ પડ્યું રહેવું અને પડી જાય છે સ્કાર્સલી મૂવિંગ ઓન હર પેઇન્ટેડ આયરન સ્ટેડ લુકિંગ થ્રુ ધ સ્મોલ ડચ વિન્ડોઝ પેન્સ એટ ધ બ્લેન્ક સાઈડ ઓફ ધ નેક્સ્ટ બ્રિક હાઉસ સ્કાર સ્કાર્સલી મૂવિંગ મીન્સ હલન ચલન કર્યા વિના ઓન હર નેક્સ્ટ પેઇન્ટેડ આયરન બેડસ્ટિક અને જે એના પેઇન્ટેડની બાજુમાં પડેલો આયરન લોખંડનો બેડ લુકિંગ થ્રુ ધ સ્મોલ ડચ વિન્ડો જે ડચ મકાન છે ડચ મકાન છે એની વિન્ડોની સામે જોતા એટ ધ બ્લેન્ક સાઈડ ઓફ ધ નેક્સ્ટ બ્રેક હાઉસ જે એના પછી આવેલું ઈંચોનું મકાન છે એની સામે જોતા ને જોન્સી છે એના એને ન્યુમોનિયાથી પીડિત થઈ જાય છે ત્યાર પછી એ શું કરે છે કે એ લોખંડના પલંગ પર પડી જાય છે મીન્સ સૂતી જ રહે છે અને એની શેરીની સામે તરફ આવેલા ડચ સ્થાપત્ય વાળા ઈંચના બનેલા મકાનની દિવાલ તરફ પોતાના ઓરડાની નાની એવી બારીમાંથી કઈ પણ જાતનું હલનચલન કર્યા વિના તાકી રહેતી તો બંનેમાં એટલું આગળ એટલું જ આવે છે કે ન્યુમોનિયા છે ફૂલ્લી સ્પ્રેડ થઈ રહ્યો છે સ્ટ્રીટમાં ધીમે ધીમે ધીમેના આઈસી ફિંગર થ્રુ એક પછી એક જગ્યાએ આગળ વધતો જાય છે અને આ જે કોલોની છે ગ્રીનવિચ વિલેજ ત્યાં પણ એ આવી જાય છે અને એનો શિકાર છે જોનસી બની જાય છે જોન્સી શિકાર બનતા એકદમ હલનચલન કર્યા વિના શાંત પોતાના બેડ પર બારીમાંથી સામેના ઈંચવાળા મકાનની સામે જોઈને એક દારૂ તાકી જોઈને ત્યાં જ પડે

આઇબ્રો કેશ બરછટ એવો ગ્રે આઇબ્રોવાળા જે ડૉક્ટર છે એને શું છે પોતાના હોલ તરફ ઇન્વાઇટ કરે છે કેમ કે જોન્સીની તબિયત છે ખરાબ છે એ માટે ડૉક્ટરને ઇન્વિટેશન આપે છે શી હેઝ વન ચાન્સ ઇન લેટેન હી સેડ એસ એસ હિ સુ ડાઉન ધ મર્ક્યુરી ઇન હિઝ ક્લિનિકલ થર્મોમીટર ડૉક્ટર છે જોન્સીને ચેકઅપ કરતા કહે છે કે શુક ડાઉન શુક મીન્સ હલાવું મર્ક્યુરી પારો ઇન ક્લિનિકલ થર્મોમીટર કે પોતાના ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલો પારો હલાવતા ડોક્ટર કહે છે કે દસમાંથી એક જ ચાન્સ તેણી પાસે છે એન્ડ ધેટ ચાન્સ ઇઝ ફોર હર ટુ વોન્ટ ટુ લિવ અને એ ચાન્સ કયો હતો એ ચાન્સ છે તેણી માટે જીવવાનો હતો કે જ્હોન્સીને જીવવાનો ચાન્સ ઇનામાં ઓનલી ટેનમાં ટેન પર્સન્ટમાંથી વન પર્સન્ટ છે ધીસ વેર પીપલ હેવ ઓફ લાઇનિંગ અપ ઓન ધ સાઈડ ઓફ ધ અંડરટેકર મેક્સ ધ એન્ટાયર ફાર્મોકોપિયા લુક સીલ ધેન ડૉક્ટર કહે છે કે ધીસ વેર પીપલ હેવ અફ લાઇનિંગ અપ લાઇનિંગ અપ મીન્સ બાંધી લેવું કે આ પ્રકારે આ રસ્તા પર જો માણસ છે એ પોતાના મનને બાંધી લે છે ઓન ધ સાઈડ ઓફ ધ અન્ડરટેકર મેક્સ ધ એન્ટાયર ફાર્મોકોપિયા એન્ટાયર મીન્સ આખો ફાર્મોકોપિયા ઔષધિ કોષ લોકશીલી મૂર્ખ દેખાશે જો આ રીતે માણસ પોતાનું મન બાંધી લે તો આખે આખો ઔષધ કોષ છે પૂરો ઔષધ કોષ પણ એને પર કામ કરશે નહીં કે જો એનામાં જીવવાની ઈચ્છા હશે તો જ દવા કામ કરશે બાકી આખો ઔષધ કોષ પણ મૂર્ખ ગણાશે યોર લિટલ લેડી હેઝ અપ હર માઇન્ડ ધેટ શી ઇઝ નોટ ગોઈંગ ટુ ગેટ વેલ દેન કહે છે કે યોર લિટલ લેડી મિસ જ્હોન્સી મેડઅફ હર માઇન્ડ કે તેને પોતાનું મન બનાવી લીધું છે દેટ શી ઇઝ નોટ ગોઈંગ ટુ ગેટ વેલ કે તેણી ક્યારેય પણ સારી થશે નહીં અથવા તો એને સાજું થવું જ નથી એવું એને માઇન્ડ બનાવી લીધું છે હર્ષ સી એનીથીંગ ઓન હર માઇન્ડ દેન ડૉક્ટર છે શું ને પૂછે છે કે હર્ષ સી એનીથીંગ ઓન હર માઇન્ડ કે શું તેણીના મનમાં બીજું જ કશું છે અથવા બીજું કશું હોઈ શકે શી શી વોન્ટેડ ટુ પેઇન્ટ ધ બે ઓફ નેપલ્સ સમડે સેટ શું શુએ કહ્યું કે શી વોન્ટેડ ધ પેઇન્ટ ઓફ બે બે મીન્સ અખાત કે એ નેપલ્સના અખાતનું પેઇન્ટ કરવાની એની ઈચ્છા છે એ પેઇન્ટ કરવાનું એ ઈચ્છે છે પેઇન્ટ બોસ બોસ મીન્સ ફાલતુ હે શી એનીથિંગ ઓન હર માઇન્ડ વર્થ થિંકિંગ અબાઉટ વોઇસ કે પેઇન્ટ ના હોઈ શકે એના માઇન્ડની અંદર શું બીજું કંઈક છે કે જે એના વિશે વધારે પડતું વિચારી રહી છે અ મેન ફોર ઇન્ટેન્સ અ મેન પુરુષ ફોર ઇન્ટેન્સ ઉદાહરણ તરીકે ડોક્ટર કહે છે કે એના માઇન્ડની અંદર શું બીજું કશું છે કે એક્ઝામ્પલ તરીકે કોઈ પુરુષ હોય અ મેન સાઈડ શું કે શું કહે છે કે પુરુષ વિથ અુસ હાર્પ ટૅંગ ઇન હર વોઇસ જ્યુસ હાર્પ ટ્વેંગ મીન્સ અણગમાનો રણકાર અણગમાનો રણકાર કરતા અવાજ સાથે શું કહે છે અ મેન ઇઝ અ મેન વર્થ કે શું માણસ છે એ અગત્ય છે બટ નો કે નહીં નો ડોક્ટર ધેર ઇઝ નથિંગ ઓફ કાઇન્ડ કે ના ડોક્ટર એવું કશું જ નથી વેલ ઇટ ઇઝ ધ વીકનેસ ધેન સાઇડ ધ ડોક્ટર તો ડૉક્ટર કહે છે કે તો પછી એ નબળાઈ હોઈ શકે

બટ વોટ માય પેશન્ટ બિગિન્સ ટુ કાઉન્ટ ધ કેરેજીસ ઇન હર ફ્યુનરલ પ્રોસેશન આઈ સબસ્ટ્રેક્ટ ફિફ્ટી પર્સન્ટ ફ્રોમ ધ ક્યુરેટિવ પાવર ઓફ મેડિસિન્સ કે બટ વોટ માય પેશન્ટ કે પણ ઓલ સોરી વેનએવર માય પેશન્ટ કે જ્યારે મારો દર્દી છે એ બિગિન્સ ટુ કાઉન્ટ એ ગણતરી કરવાની શરૂઆત કરી દે ક્યાંની ગણતરી કે કેરેજીસ ઇન હર ફ્યુનરલ કેરેજીસ મીન્સ ત્યાં સુધી લઈ જવું ફ્યુનરલ મીન્સ કબર પ્રોસેસન મીન્સ પ્રગતિ કે કબર પાસે જવાની જે એની પ્રગતિ છે એ જો શરૂ કરી દે ત્યાં જવાની ગણતરી ચાલુ કરી દે તો આઈ સબસ્ટ્રેક બાદ કરવું અથવા બાદ બાકી કરવી ફિફ્ટી પર્સન્ટ ફ્રોમ ક્યુરેટિવ ઉપચાર પાવર ઓફ મેડિસિન્સ કે દવાઓનો અસર કે જ્યારે કોઈ પેશન્ટ છે એ એનામાં જીવવાની ઈચ્છા ના રહે મીન્સ એ કબર તરફ ચાલવા માંડે ત્યારે પચાસ પર્સન્ટ છે દવાઓનો અસર છે બાદ થઈ જાય છે એ ક્યુરેટિવ ઉપચાર એ ઉપચાર કોઈ કામનો રહેતો નથી ઇફ યુ વિલ ગેટ હ ટુ આસ્ક વન ક્વેશ્ચન અબાઉટ ધ ન્યૂ વિન્ટર સ્ટાઇલ ઇન ક્લોક સ્લીવ્સ આઈ વિલ પ્રોમિસ યુ અ વન ઇન ફાઈવ ચાન્સ ફોર હર ઇન્સ્ટેડ ઓફ વન ઇન ટેન કે ઇફ યુ વિલ ગેટ હર ટુ આસ્ક કે તું એને પૂછી શકે વન ક્વેશ્ચન કે એક પ્રશ્ન અબાઉટ ધ ન્યૂ વિન્ટર સ્ટાઇલ કે નવા શિયાળાની જે શૈલી છે એના વિશે એના ક્લોક સ્લીવ ક્લોક સ્લીવ અહીંયા લેવામાં આવ્યું છે જે વસ્ત્રોની ફેશન છે કે વસ્ત્રોની ફેશનમાં તું એને શિયાળાની શૈલીનો કોઈ ક્વેશ્ચન છે એ પૂછી શકે ધેન આઈ વિલ પ્રોમિસ યુ તો હું તને એક વચન આપી શકું કે વન ઇન ફાઇવ ચાન્સ ફોર હર ઇન્સ્ટેડ બદલામાં ઓફ વન ઇન ટેન કે એ દસમાંથી એક પર્સેન્ટ ચાન્સ છે એના બદલામાં હું એકમાંથી ફાઇવ પર્સેન્ટ ચાન્સ છે એ આપી શકું કે એનો મીન્સ એવો છે કે તું એને ક્વેશ્ચન કરે અને એ જો ક્વેશ્ચનનો આન્સર આપે અને જો એમાં ઇન્ટરેસ્ટ લે તો ધીમે ધીમે એની લાઈફ જીવવાનો ઇન્ટરેસ્ટ છે પાછો આવવા લાગે એના જે વન પર્સેન્ટ ચાન્સીસ છે બચવાના એમાંથી ફાઇવ પર્સેન્ટ છે ચાન્સ છે એ તરફ એને હું લઈ જઈ શકું આફ્ટર ધ ડોક્ટર હેડ ગોન શુ વેન્ટ ઇન્ટ ટુ ધ વર્કરૂમ એન્ડ ક્રાઇડ અ જેપાનીઝ નેપકિન ટુ અ પલ્પ આફ્ટર ધ ડોક્ટર ગોન કે ડોક્ટર જ્યારે જતા રહે છે શું વેન્ટ ઇન ટુ ધ વર્કરૂમ શું છે પોતાના વર્કરૂમમાં કામ કરવાના ઓરડામાં જાય છે સી એન્ડ ક્રાઇડ ક્રાઇડ મીન્સ રડવું અને ખૂબ જ રડે છે અ જેપાનીઝ નેપકિન ટુ અ પલ્પ પલ્પ મીન્સ ભીનું અને જેનું જેપાનીઝ નેપકિન છે એ ભીનું થઈ જાય છે ધેન સી સ્વેગ સ્પલ્પ મીન્સ લૂચી નાખવું એ નેપકિનથી પોતાના આંસુ છે એ લૂંચી નાખે છે દેન સી સ્વેગડ ઇન્ટુ અ જોન્સીસ રૂમ સ્વેગડ મીન્સ થાય છે કે એન્ટર થવું દાખલ થવું ત્યાર પછી તે જોન્સીના રૂમમાં દાખલ થાય છે વિથ હર ડ્રોઈંગ રૂમ ડ્રોઈંગ બોર્ડ વિસલિંગ રેંગ ટાઈમ અને તેની સાથે શું લઈને જાય છે પોતાનો જે ડ્રોઈંગ બોર્ડ છે એ સાથે લઈને જાય છે ને વિસલિંગ રેંગ ટાઈમ રેક ટાઈમ અને સિસોટી વગાડતા વગાડતા રૂમમાં એન્ટર થાય છે સી એરેન્જ હર બોર્ડ તે પોતાનું બોર્ડ છે એ ગોઠવે છે એરેન્જ ગોઠવવું એન્ડ બિગિન અ પેન એન્ડ ઇન્ક ડ્રોઈંગ ટુ ઇલ્યુસ્ટ્રેટ અ મેગેઝિન સ્ટોરી ઇલ્યુસ્ટ્રેટ મીન્સ થાય છે કે સમજાવવું અને પેન અને પે પેન અને ઇંક દ્વારા જે પોતે ચિત્ર દોરે છે એના થ્રુ એ મેગેઝિનની સ્ટોરી છે સમજાવતા કહે છે યંગ આર્ટિસ્ટ મસ્ટ પેવ દેર વે ટુ આર્ટ બાય ડ્રોઈંગ પિક્ચર્સ ફોર મેગેઝીન સ્ટોરીઝ દેટ યંગ ઓથર્સ રાઇટ ટુ પેવ દેર વે ટુ લિટરેચર પેવ મીન્સ ના વિશેનો માર્ગ શોધવો અથવા તો ને માટે માર્ગ કાઢવો કે જે યંગ આર્ટિસ્ટ છે યુવાન કલાકારો છે એને મેગેઝીનની વાર્તાઓ માટે ચિત્ર દોરીને એ કળા તરફ જવાનો માર્ગ લખવો જોઈએ કે જે યંગ રાઇટર્સ છે એનું જે લિટરેચર છે લિટરેચર મીન્સ સાહિત્ય કે જે સાહિત્ય છે એના તરફ જવા માટે લખે છે કે યંગ આર્ટિસ્ટ છે પેઇન્ટર છે એને એવા પિક્ચર્સ દોરવા જોઈએ જે મેગેઝિનની સ્ટોરી ક્રિએટ કરે કે જે યંગ ઓથર્સ છે ઓથર્સ મીન્સ લેખકો કે એ જે સ્ટોરી લખે છે સાહિત્ય માટે એવી જ ડ્રોઈંગ છે એ આર્ટિસ્ટે પણ બનાવવી જોઈએ મીન્સ કોઈ સ્ટોરી બની જાય જેનાથી

કે હોર્સની સવારી કરી રહેલા ટ્રાઉઝર એન્ડ મોનોક્લિન ટ્રાઉઝર અને મોનોક્લિન મોનોક્લિન મીન્સ થાય છે કે એક કાચવાળા ચશ્મા ઓન ધ હીરો કે હીરાની ઉપર એક કાચવાળા ચશ્માની અંદર એક ટ્રાઉઝર છે જેને મીન્સ જીન્સ પહેરેલું છે એવી એક પેર બનાવે છે જે હોર્સ રાઇડિંગ કરી રહેલા છે એન ઇદા હો કાઉ બોય કે જે હોર્સ રાઇડિંગ કરે છે કાઉ બોય મીન્સ ગોવાળ છે સી હર્ડ એવી એવું એ સ્કેચ બનાવે છે કે એક પેર છે જે હોર્સ રાઇડિંગ કરી રહી છે જેને ટ્રાઉઝર પહેરેલું છે કાચવાળા ચશ્મા પહેરેલા છે અને જે ઘોડેસવારી કરતો એ કાઉબોય છે મીન્સ ગોવાડ છે હર્ડ અ લો સાઉન્ડ જ્યારે સ્કેચ બનાવે છે ત્યારે તેણીને એક ધીમેથી અવાજ સંભળાય છે સેવરલ ટાઈમ્સ રિપીટેડ અને એ સાઉન્ડ છે એ જે અવાજ એવો એ ઘણી વખત રિપીટ થાય છે વારે વારે રિપીટ થાય છે સી વાંડ ક્વિકલી ટુ ધ બેટ સાઈડ તો શું છે જ્યાં જોન્સી બેડ પર છે એ સાઈડ ક્વિકલી મીન્સ ઝડપથી ઝડપથી છે બેટ સાઈડ જાય છે બેડની તરફ જાય છે જોન્સ અને જુએ છે જ્હોન્સીઝ આઈઝ વેર ઓપન વાઈડ વાઇડ મીન્સ પહોળી કે જોન્સીની આંખો છે એકદમ પહોળી ખુલ્લી હતી મીન્સ એ આંખો ફાડીને જોઈ રહી હતી શી વોઝ લુકિંગ આઉટ ધ વિન્ડો એન્ડ કાઉન્ટિંગ કાઉન્ટિંગ બેકવર્ડ્સ એ શું કરી રહી હતી જોન્સી છે લુકિંગ આઉટ એ બહાર જોઈ રહી હતી વિન્ડો બારીની બહાર જોઈ રહી હતી અને કાઉન્ટિંગ કંઈક ગણતરી કરી રહી હતી બેકવર્ડ મીન્સ ઊંધી ગણતરી કે ટેન નાઇન એમ ઉલટા વેમાં છે એ ગણતરી એક ધારી છે એ કરી રહી હતી અને એક ધારું બારીની બહાર છે આંખો પહોળી કરીને જોઈ રહી હતી ટ્વેલ્વ સીસેડ એન્ડ અ લીટલ લેટર ઇલેવન એન્ડ ધેન ટેન એન્ડ નાઇન એન્ડ ધેન એટ એન્ડ સેવન ઓલમોસ્ટ ટુગેધર કે કઈ રીતની ગણતરી કરતી હતી કે ટ્વેલ્વ દેન ઇલેવન દેન ટેન દેન નાઇન મીન્સ ઊંધી ગણતરી કરી રહી હતી ઓલમોસ્ટ ટુગેધર કે ઓલમોસ્ટ છે લગભગ સાથે જ એ રીતે બધી ગણતરી કરી રહી હતી એ અવાજ છે શુંએ સાંભળ્યો અને પોતે જે સ્કેચ બનાવતી હતી ડ્રોઈંગ કરતી હતી ત્યાંથી દોડીને ચોન્સી પાસેના બેડ તરફ એ અવાજ સાંભળવા માટે આવે છે અને અવાજમાં એને એવું સંભળાય છે કે આ તો ઉલટી ગણતરી કરી રહી છે શું લુક સોલિસ સોલિસિટીયસલી આઉટ ધ વિન્ડો સોલિટીશિયસલી મીન્સ કે એકાંતે અથવા તો ચિંતાતુર નજરે કે શું છે ચિંતાતુર નજરે અને એકાંતે વિન્ડોની બહાર જોઈ રહી વોટ વોઝ ધેર ટુ કાઉન્ટ શેઇડ શું ને શું કહે છે કે ત્યાં કાઉન્ટ કરવા જેવું શું છે મીન્સ ગણતરી કરવા જેવું શું છે ધેર વોઝ ઓનલી અ બેર કે ત્યાં તો ઓન્લી બેર બેર મીન્સ ઉઘાડું અથવા તો ખુલ્લું ત્યાં તો એકદમ ખુલ્લું છે ત્યાં કંઈ છે જ નહીં ડ્રેરી યાર્ડ કે ત્યાં શું શું છે એના વિશે કહે છે કે ડ્રેરી યાર્ડ ડે ડ્રેરી મીન્સ નીરસ યાર્ડ મીન્સ અવાવરી જગ્યા કે ખુલ્લી જગ્યા નીરસ એવી જગ્યા છે ટુ બી સીન જોવા માટે એન્ડ ધ બ્લેન્ક સાઈડ ઓફ ધ બ્રિક હાઉસ ટ્વેન્ટી ફીટ હવે અને બીજું શું હતું બ્લેન્ક સાઈડમાં સાઈડ પર હાઉસ ઈટોનું ઘર ટ્વેન્ટી અવે કે જે વીસ ફૂટની ઊંચી દિવાલ છે ઈટોની બનેલી હતી એ હતું એન ઓલ્ડ ઓલ્ડ આઈવી વાઈન અને બીજું શું હતું એક ઓલ્ડ જૂની મીન્સ ઘણા સમયથી રહેલી આઈવી વાઇન મીન્સ પાંદડાવાળો વાળો વેલો જ્ઞાન નાલ્ડ એન્ડ એટ ધ રૂટ્સ ક્લાઇમ્બડ હાફ વે ઓફ ધ બ્રિક વોલ નાલ્ડ મીન્સ થાય છે કે ગાંઠ અને રૂટ્સ મીન્સ મૂળ ક્લાઇમ્ડ ઉપર ચડી રહેલો હાફ વે અફ કે અડધા રસ્તા રસ્તા ઉપર લઈ જતા બ્રિક વોલ ઈંટોની દિવાલ પર જે પાંદડાવાળો વેલો છે એ કેવો હતો એમાં ગાંઠો વળી ગઈ હતી જેના મૂળિયા છે લગભગ સડી ગયા હતા અને જે દિવાલ પર ઈટોની દિવાલ પર ઊંચે ચડી રહ્યો હતો લગભગ હાફ વે અપમાં હતો ધ કોલ્ડ બ્રીથ ઓફ ઓટમ હેસ્ટ્રિકન ઇટ્સ લીવ્સ ફ્રોમ ધ વાઇન અન્ટિલ ઇટ્સ કેલેટન બ્રાન્ચિસ કલ ક્લંગ ઓલમોસ્ટ બેર ટુ ક્રમ્બલિંગ બ્રિક્સ ધ કોલ્ડ બ્રીથ કે જે શિયાળો છે એની ઠંડી ઓફ ઓટમ ઓટમ મીન્સ પાનખર સ્ટ્રિકન્સ સ્ટ્રિકન મીન્સ ખેરવી નાખવું સ્કેલેટન બ્રાન્ચિસ કહી શકીએ કે એકદમ હાડપિંજર જેવી એની ડાળીઓ ક્લંગ જર્જરિત થઈ ગઈ હતી ઓલમોસ્ટ બેર કે લગભગ સાવ ઉઘાડી જ પડી ગઈ હતી એન્ડ ક્રમ્બલિંગ બ્રિક્સ ક્રમ્બલિંગ મીન્સ ચોટેલું જે દિવાલોને ઈંટોની દિવાલમાં ચોટેલી હતી કે જે આ આઈવી આઈવી વાઇન છે પાંદડાવાળો વેલો છે એ કેવો થઈ ગયો હતો કે પાનખર ઋતુના લીધે અને ઠંડીના લીધે એકદમ બધા એના લીવ્સ છે ખરી ગયા હતા ને લગભગ એક હાડપિંજર જેવી એની ડાળીઓ થઈ ગઈ હતી જાણે કે જર્જરિત થઈ ગયું હોય અને એ દિવાલ પર ચોટેલો હતો વોટ ઇઝ ઇટ ડિયર આસ્ત શુ આ એ કહ્યું કે પ્રિય તે શું છે સિક્સ સેટ જોન્સી જોન્સીએ કહ્યું સિક્સ ઇટ ઓલમોસ્ટ અ વિસ્પર ઓલમોસ્ટ મીન્સ લગભગ વિસ્પર ગણગણ્યું કે લગભગ એને ગણગણ્યું કે સિક્સ દે આર ફોલિંગ ફાસ્ટર નાવ અને આગળ કહે છે જોન્સી કહે છે કે દે આર ફોલિંગ ફાસ્ટર નાવ કે હવે તો તેઓ ઝડપથી નીચે ખરી રહ્યા છે થ્રી ડેઝ અગો ધેર વેર ઓલમોસ્ટ અન્ડ્રેડ કે ત્રણ દિવસ પહેલા લગભગ એ કેટલા હતા ઓલમોસ્ટ હંડ્રેડ કે સો પાંદડાઓ તે વેલાની અંદર હતા ઇટ મેડ માય હેડ એક ટુ કાઉન્ટ ધેમ હેડ એક મીન્સ માથું દુખવું કે એની ગણતરી કરતાં કરતાં લગભગ મારું માથું દુખવા માંડ્યું હતું એટલા બધા પાંદડા છે એની અંદર હતા બટ નાવ ઇટ ઇઝ ઇટ્સ ઇઝી પણ હવે એ સરળ છે શું કામ દેર ઇઝ ધેર ગોઝ અનધર વન કે હજી એક પણ પાંદડું છે ખરી રહ્યું છે એક છે ખરી ગયું ધેર આર ઓનલી ફાઈવ લેફ્ટ નાવ લેફ્ટ મીન્સ રહેવું અથવા તો છોડવું હવે તો માત્ર પાંચ જ પાંદડા છે એમાં રહેલા છે ફાઈવ વોટ ડિયર યોર સુડા સુડી જો અહીંયા ગુલામણું નામ બોલે છે સુમાંથી સુડી કે ફાઈવ પાંચ શું ડિયર યોર સુડી કે તું તારી સુડીને નહીં કહે અથવા તો સુડીને કહે લીવ્સ ઓન ધ આઈવી વાઇન વેન ધ લાસ્ટ વન ફોલ્સ આઈ મસ્ટ ગો ટુ આઈ હેવ નોન દેટ ફોર થ્રી ડેઇઝ ડીડ નોટ ધ ડોક્ટર ટેલ યુ દેન જોન્સી કહે છે કે એને પૂછવામાં આવે છે કે શું પાંચ છે શું વધેલા છે ત્યારે જોન્સી કહે છે કે લિવ્સ પાંદડાઓ ઓન ધ આઈવી વાઇન્સ કે જે પાંદડાવાળા વેલામાં રહેલા છે વેન ધ લાસ્ટ વન ફોલ્સ આઈ મસ્ટ ગો ટુ કે જ્યારે છેલ્લું પાંદડું છે એ ખરી જશે આઈ મસ્ટ ગો ટુ હું પણ મરી જઈશ હું પણ એની સાથે જતી રહીશ આઈ હેવ નોન ફોર નોન દેટ ફોર થ્રી ડેઝ કે હું આ વસ્તુને ત્રણ દિવસથી જાણું છું મને ત્રણ દિવસથી ખબર છે ડીડ નોટ ધ ડોક્ટર ટેલ યુ શું તને ડૉક્ટરે કહેલું નથી ઓ આઈ નેવર હર્ડ ઓફ સચ નોન સેન્સ કમ્પ્લેન્ટ શું વિથ મેગ્નિફિકેન્ટ સ્કોન પછી શું બોલે છે કે ઓ આઈ નેવર હર્ડ ઓફ સચ નોનસેન્સ નોનસેન્સ બકવાસ કે ના મેં આવું બકવાસ ક્યાંય પણ સાંભળેલું નથી કમ્પ્લેન્ટ મીન્સ ફરિયાદ કરવી મેગ્નિફિકન્ટ સ્કોન મીન્સ ઊંચા અવાજે નિંદા કરવી સ્કોન મીન્સ નિંદા કરવી કે ઊંચા અવાજે નિંદા કરતા ફરિયાદ જેમ ફરિયાદ કરતા હોય એ રીતે શું છે એ બોલે છે કે મેં આવું નોનસેન્સ છે ક્યાંય સાંભળેલું નથી અને આગળ કહે છે વોટ હેવી વોટ હેવ ઓલ્ડ આઈ વી લિવ્સ ટુ ડૂ વિથ યોર ગેટિંગ વેલ કે કા પાંદડાવાળો વેલો છે એ તારા સારા થવા માટે શું કરી શકે કે તારી તબિયત લગભગ સારી થઈ જશે એમાં એક આ આઈવી આઈ વી લીવ છે આઈ વી લીવવાળો વહેલો છે એ શું કરી શકે એ તો માત્ર એક પાંદડાવાળો વહેલો છે એનું અને તારા સારા થવાનું શું કનેક્શન છે

લેટ્સ સી એક્ઝેક્ટલી વોટ હી સેટ કે આગળ કહે છે કે આજે જ સવારે ડૉક્ટરે મને કીધેલું હતું કે યોર ચાન્સીસ ફોર ગેટિંગ વેલ કે તારા સારા થવાના ચાન્સીસ છે કેટલા છે રિયલ શૂન કે હમણાં જ તું સારી થઈ જઈશ થોડા તાજેતરમાં જ તું ગેટિંગ વેલ થઈ જઈશ લેટ્સ સી એક્ઝેક્ટલી વોટ હી સેટ કે મને કહેવા દે કે એક્ઝેક્ટલી ડૉક્ટરે શું કહ્યું હતું હી સેટ ધ ચાન્સીસ વેર ટેન ટુ વન કે ડૉક્ટરે એવું કહેલું હતું કે તારા સારા થવાના ચાન્સીસ કેટલા છે તબિયત સારી થવાના ચાન્સીસ છે ટેન ટુ વન કે દસ પર્સેન્ટ ચાન્સીસ છે તારા છે એ ખોટું બોલે છે હતા દસમાંથી એક જે એકમાંથી દસ કરી નાખે છે વાય દેટ્સ ઓલમોસ્ટ એઝ ગુડ અ ચાન્સ એઝ વી હેવ ઇન ન્યૂયોર્ક યોર્ક વેન વી રાઇડ ઓન ધ સ્ટ્રીટ કાર્સ ઓર વોક પાસ્ટ અ ન્યૂ બિલ્ડિંગ ને આગળ કહે છે કે જે રીતે દ સોરી કે જ્યારે અમે શેરી પર કાર પર સવારી કરીએ છીએ કાર પર રાઈડ કરીએ છીએ અથવા તો નવી ઇમારતોની પાછળ ચાલીએ છીએ ત્યારે ન્યૂયોર્કમાં જેટલી તક મળે એટલી સારી તક તારા સારા થવા માટેની છે કે ન્યૂયોર્ક સિટીની અંદર જ્યારે કારમાં રાઈડ કરતા હોય અને ત્યાંની ઈમારતની પાછળ જે ચાલીએ છીએ ત્યારે જેટલી સારી તક છે એટલી સારી તક છે તારી સારી થવાની છે ટ્રાય ટુ ટેક સમ બ્રોથ નાઉ બ્રોથ મીન્સ બ્રોથ મીન્સ થાય છે સૂપ કે હવે તું થોડુંક સૂપ પી લે એન્ડ લાઈટ સૂડી ગો અને સૂડીને તું જવા દે શું ને સૂડી કહે છે બેક ટુ હર ડ્રોઈંગ ક્યાં જવા દે કે ફરીથી એ ડ્રોઈંગ કરવા માટે મને જવા દે સો હી કેન સેલ ધ એડિટર મેન વિથ ઇટ કે તેનાથી સેલ મીન્સ વેચવું કે હું એ ડ્રોઈંગ છે એ એડિટર મેનને વેચી શકું એન્ડ બાય પોર્ટ વાઇન ફોર હર્ષિક ચાઇલ્ડ એન્ડ પોર્ટ ચોપ્સ ફોર હર ગ્રીડી સેલ્ફ અને જેના થ્રુ જ્યારે વેચીને એના પૈસાથી શું કરશે કે પોર્ટ વાઇન કે તારા માટે છે પોર્ટ મીન્સ એ વાઇન જે ફોર ધ હર્ષિક એની બીમારી બીમાર ચાઇલ્ડને બીમાર બાળકને જે પીવડાવવામાં આવે એ વાઇન છે હું ખરીદી શકું અને પોર્ટ ચોપ ફોર હર ગ્રીડી સેલ્ફ ગ્રીડી મીન્સ લોભી અને આ જે લોભી ગલ છે એના માટે હું પોર્ક ચોપ મીન્સ કહી શકીએ કે મેટ એક પ્રકારનું માંસ ડુક્કરનું માંસ એ પણ હું ખરીદી શકું